ધોમધખતા તાપમાં પંચમહાલના ઘોગંબાના જંગલમાં પ્રાણીઓને પાણી માટે નહીં મારવા પડે વલખા. કાળઝાળ ગરમીથી લોકો તોબા પોકારી ઉઠ્યા છે. સૂર્યદેવના રુદ્રરૂપના કારણે હાહાકાર મચી ગયો છે. સો જ નહીં, જંગલમાં પ્રાણીઓ પણ ગરમીથી ત્રાહિમામ થઈ ગયા છે. ત્યારે પંચમહાલના ઘોગંબાના જંગલમાં વસતા પ્રાણીઓને પાણી માટે વલખા મારવા નહીં પડે. 9,400 હેક્ટર જમીનમાં પથરાયેલા વિસ્તારમાં વસવાટ કરતા વન્યજીવો માટે વન વિભાગે પીવાના પાણીની સુવિધા ઉભી કરી છે. કુદરતી જળસ્ત્રોત ઉપરાંત પાણી સંગ્રહ માટે ખાસ કુંડીઓ બનાવી કૃત્રિમ જળસ્ત્રોત ઉભા કર્યા છે, જેમાં પાણી ભરવા માટે બોરવેલ કરી પવનચક્કી અથવા ટેન્કર વડે પાણી ભરવામાં આવે છે. રીંછવાણી વન વિસ્તારમાં હેન્ડપંપના માધ્યમથી પાણી કુંડીમાં ભરવાનો નવતર પ્રયાસ કરાયો છે. અહીં પાણી ભરવા માટે વીજળી કે ટેન્કરની જરૂરિયાત ઉભી થતી નથી. માંડવી તાલુકાનો જીવાદોરી સમાન આમલી ડેમ ચોમાસા પહેલા ખાલી થયો. 30 થી વધુ ગામના લોકો પરખતરો. હજુ તો ચોમાસાના કોઈ અંધાણ નથી. ગરમી તેનું રૌદ્ર સ્વરૂપ બતાવી રહી છે. ત્યારે સુરતના માંડવી તાલુકાનો જીવાદોરી સમાન આમલી ડેમ તળિયા ઝાટક ગયો. 30 થી વધુ ગામડાઓને પાણી પૂરું પાડતો આમલી ડેમ ચોમાસા પહેલા જ ખાલી થઈ ગયો. 2 મહિનાના મધ્યમાં જ આમલી ડેમનું તળિયું દેખાતા 30 જેટલા ગામોમાં સિંચાઈના પાણીને લઈને ગંભીર સ્થિતિ સર્જાય તેવા એંધાણ છે. હાલ ડેમમાં ફક્ત 10% જ પાણીનો જથ્થો બચ્યો છે. 1.25 મીટર સાથે ડેચ સ્ટોરેજ કેપેસિટી પર પહોંચી ગયો છે. પરિણામે પીપલવાડા અને ખાતરા દેવી સહિતના ગામોને ભર ઉનાળે પાણી માટે વલખા મારવા પડી શકે છે. આમલી ડેમમાં છેલ્લા 3 વર્ષથી પૂરતા પ્રમાણમાં પાણી ભરાતું હતું. ચાલુ વર્ષે ડેમમાં ઓછું પાણી છે. બીજી બાજુ આમલી ડેમમાં મરામતના ભાગરૂપે કામગીરી શરૂ કરાય છે, ત્યારે ગોળધા અને લાખી ડેમમાં પૂરતું પાણી છે અને તેનો સિંચાઈ ઉપયોગ થશે. જો ચોમાસું પાછળ ખેંચાય તો મોટા ભાગના ગામોમાં પાણીની સિંચાઈની ગંભીર સ્થિતિ સર્જાઈ શકે છે. અમદાવાદના ફેવાડીમાં જંગ 1200 રૂપિયામાં જે અમદાવાદમાં દિવસે ને દિવસે લુખ્ખાઓની દાદાગીરી થઈ છે. અસામાજિક તત્વો બેફામ બની રહ્યા છે, જેનો આ બોલતો પુરાવો છે. લુખ્ખાગીરીની આ દ્રશ્યો છે અમદાવાદના ફતેવાડીના. અહીં નૂરે ઇસ્લામ હોટલમાં એક યુવાને ₹1200 જમવાનું પેક કરાવ્યું. પાર્સલ લઈ લીધા બાદ વેપારી પૈસા માંગતા યુવાન ગિનાયો. વેપારી સાથે માથાકૂટ કરી હોટલમાં રાખેલા સામાનની તોડફોડ કરી. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે નૂરે ઇસ્લામ હોટલમાં ટેબલ પર રાખેલી વસ્તુઓ નીચે પડી રહી છે, બબાલ કરી રહ્યો છે અને વેપારીને મારી નાખવાની ધમકી આપી રહ્યો છે. હોટલ પર મૂળ થતા લોકોમાં નાસભાગ મચી ગઈ. હોટલ પર જમવા આવેલા લોકો ડરી ગયા. વેજલપુર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી. દમણના દરિયા કિનારે થયું દંગલ. નશાખોરે યુવતીને છેડતા લોકોએ ધોકાવ્યો. દમણના દરિયા કિનારે નહાતી કેટલીક યુવતીઓ સાથે છેડતી બાબતે પર્યટકો વચ્ચે મારામારી થઈ હતી. નશામાં ધૂત એક પર્યટકે નહાતી યુવતીઓ અને બાળકીઓની છેડતી કરી. યુવતીઓ અને બાળકીના પરિવારજનોએ યુવકને ટોકવા જતા યુવકે પરિવાર પર હુમલો કર્યો. આથી પરિવારના એક સભ્ય લોહીલુહાણ થઈ ગયા હતા. રોષે ભરાયેલા પરિવારે હુમલો કરનાર અને યુવતીઓની છેડતી કરનાર છાકટા યુવકને દોડાવી દોડાવીને માર્યો. દારૂના નશામાં યુવકે યુવતી અને બાળકીઓની છેડતી કરતા પરિવાર રોષે ભરાયો હતો. બનાવની જાણ થતા જ પોલીસની ટીમ પણ પહોંચી હતી. યુવતીઓની છેડતી બાદ હુમલો કરી ફરાર થનારા યુવકની અટકાયત કરી આ મામલે જરૂરી કાર્યવાહી હાથ ધરાઈ હતી. અમરેલીમાં કાયદાનો પાઠ ભણાવનાર પોલીસ જ રિલ્સના ચક્કરમાં ભાન ભૂલી. જોઈ લો મેડમના સીન સપાટા. પોલીસની વર્દી, હાથમાં ચશ્મા, બુલેટ પર સવારી અને ચહેરા પર રિલ્સની ધૂન. આ છે અમરેલી પોલીસની રિલ્સની મહારાણી. કાયદાનો પાઠ ભણાવનાર જ જાણે રીલ્સના ચક્કરમાં ભાન ભૂલી ગયા હોય તેવું લાગી રહ્યું છે. અમરેલીમાં મહિલા પોલીસ કર્મચારીએ ખાખી વર્દી પહેરી રીલ બનાવી. ગુજરાત પોલીસ યુનિફોર્મમાં બુલેટ સાથે રીલ્સ બનાવતા વિવાદ વકર્યો. સૂર્યવંશી સોંગ સાથે ચાલુ ફરજ દરમિયાન રીલ્સ બનાવી વિડીયો વાયરલ કર્યો. આ બેનને જાણે પોલીસની વર્દીનો રોફ હોય તે રીતે કેમેરામેન સાથે રીતસરનું રીલ્સનું શૂટિંગ કર્યું. પોલીસ કર્મચારીઓએ ચાલુ ફરજ યુનિફોર્મમાં રીલ્સ વિડીયો નહીં બનાવવા સૂચના હોવા છતાં ફરી વિડીયો સામે આવતા અનેક સવાલ ઉઠી રહ્યા છે. રાજકોટના સીમાડે ફરી આદમખોર દીપડાએ મચાવ્યો આતંક. જીવાપર ગામે 4 દિવસમાં 2 વાછરડાનું મારણ થયું. ખેડૂતોમાં ભયનો માહોલ. અત્યાર સુધી જંગલ આસપાસના ગામડાઓને દીપડો ડરાવી રહ્યો હતો, પણ હવે તો જાણે રાજકોટના ગામડાઓમાં દીપડાઓનો ગઢ બની ગયો હોય તેવું લાગે છે. રાજકોટ નજીક જીવાપર ગામે 4 દિવસમાં દીપડાએ 2 વાછરડાનું મારણ કરતા ગ્રામજનોમાં ભયનો માહોલ છવાઈ ગયો. રાજકોટ નજીક અમદાવાદ હાઈવે પર હીરાસર એરપોર્ટ પાસે આવેલા જીવાપર ગામ ખાતે થોડા દિવસથી દીપડાએ ધામા નાખ્યા છે. જીવાપરની સીમમાં એક જ ખેડૂતના 2 વાછરડાનું મારણ કરતા ખેડૂતો પોતાના જ ખેતરે જતા થરથર ધ્રુજી રહ્યા છે.
દીપડાના આટા ફેરાથી સ્થાનિક લોકોમાં ભયનો માહોલ છે. ગ્રામજનોએ વન વિભાગને જાણ કરતા ફોરેસ્ટ વિભાગના અધિકારી સહિતનો સ્ટાફ મધરાત્રે જીવાપર ગામની સીમમાં દોડી ગયો અને દીપડાનું પગેરું મેળવવા પ્રયાસ કર્યા. તેમજ દીપડાને ઝડપી લેવા પાંજરું ગોઠવવામાં આવ્યું. ખેડૂત પરબતભાઈ ચુડાસમાની વાડીએ દીપડાને પકડી પાડવા પાંજરું ગોઠવવામાં આવ્યું છે. હાલ તો દીપડાના કારણે જીવાપરના ગ્રામજનો પોતાના ઘરમાં જ પુરાયેલા છે. ઘરની બહાર નીકળતા ડરી રહ્યા છે ત્યારે વહેલી તકે આદમખોર પાંજરે પુરાય તેવી પ્રાર્થના કરી રહ્યા છે. ઉના શહેરમાં બે દીપડાએ નાખ્યા ધામા. દીપડાના આટા ફેરા સાથે આરામ ફરમાવતા દ્રશ્યો સીસીટીવીમાં કેદ. ઉના શહેરના લોકો ઘરની બહાર નીકળો તો સાવધાન રહેજો. ક્યાંક તમારા ઘરની બહાર આદમખોર દીપડો તો નથી બેઠો ને? કેમ કે મારણની શોધમાં દીપડો જંગલ છોડી ઉના શહેર સુધી પહોંચી ગયો છે. ઉનાના ભોયલાવાડી વિસ્તારમાં બે દીપડાએ ધામા નાખતા આસપાસના લોકોમાં ફફડાટ થયો છે. સ્થાનિક રહેવાસીઓમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. પ્રાણી પશુઓના લટાર અને આંટા ફેરા મારતા દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થયા છે. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે એક મકાનની પાછળ બે દીપડા આરામ ફરમાવી રહ્યા છે. ઉનાના ભોયલાવાડી વિસ્તારમાં આવાસ રહેણાંક મકાનોની નજીકમાં છેલ્લા ઘણા સમયથી રાણી પશુ દીપડાના આંટા ફેરા જોવા મળી રહ્યા છે. ત્યારે આ વિસ્તારમાં વસતા સ્થાનિકો દીપડાની દહેશતના પગલે ચિંતિત બન્યા છે. વન વિભાગ દ્વારા આ દીપડાઓને વહેલી તકે રેસ્ક્યુ કરી સલામત સ્થળે ખસેડે તેવી સ્થાનિકોની માંગ છે. વડોદરામાં એમજીવીસીએલની ઘોર બેદરકારીથી રોડ પર થયા ભડાકા. રોડ પર વિસ્તારમાં થતા કડાકા ભડાકાના દ્રશ્યો છે વડોદરાના. વડોદરામાં એમજીવીસીએલની ઘોર બેદરકારીના કારણે વિસ્તારમાં કડાકા ભડાકા થયા. કોરવા હાઉસિંગ બોર્ડ અને અનમોલ નગર પાસે વીજ થાંભલામાં સ્પાર્ક થતા વીજ વાયરો બળીને નીચે પડતા, જાણે કે રોડ પર આતશબાજી થતી હોય તેવા દ્રશ્યો સામે આવતા લોકોમાં ભય ફેલાયો. રાત્રિના સમયે વિસ્તારમાં કડાકા ભડાકા થતા સ્થાનિકોની ઊંઘ હરામ થઈ ગઈ. આવી ઘટનાઓ એક બે દિવસથી નહીં પરંતુ છેલ્લા 15 દિવસથી થતા સ્થાનિકો પરેશાન થઈ ગયા છે. બાળકોને વૃદ્ધો આ દહેશત જીવી રહ્યા છે. સ્માર્ટ મીટરની વાતો વચ્ચે એમજીવીસીએલની કામગીરી નિષ્ફળ થઈ છે. વડોદરાના સાવલીમાં મેળો મોતનો મેળો બનતા બનતા રહી ગયો. મેળામાં રાઈડ તૂટતા અફરાતફરીનો માહોલ છવાઈ ગયો. વડોદરાના સાવલીના મેળામાં લોકો રજા મજા માણી રહ્યા છે, પણ સાવલીનો મેળો મોતનો મેળો બનતા બનતા રહી ગયો. સાવલીના પોઈચા ચોકડી ખાતે ભાટિયા મેદાનમાં આનંદ મેળો ભરાયો છે. મેળામાં દરરોજ હજારો લોકો આનંદ માણવા આવી રહ્યા છે. ચોતરફ મોજ મસ્તીનો માહોલ છે. લોકો રજાની મજા માણી રહ્યા હતા ત્યારે જ આનંદના મેળામાં ચકડોળમાં ક્ષતિ સામે આવી. લોકમેળામાં લાગેલી બ્રેકડાન્સ નામની રાઈડના લોખંડના પાટિયા ઉખડી ગયા. મેળામાં હાજર લોકોના ધબકારાને પણ બ્રેક ફેલ થઈ ગઈ. ચકડોળમાં બેસવાના નીચેના ભાગેથી લોખંડના પતરા અચાનક ઉખડી જતા નાસભાગ મચી ગઈ. લોકોના ચહેરા પર ખુશીઓ ગાયબ થઈ ગઈ અને ચહેરા પર ચિંતાની લકીરો છવાઈ ગઈ. તાત્કાલિક સંચાલક દ્વારા મેળો બંધ કરવામાં આવ્યો. સદનસીબે દુર્ઘટના અંગે તુરંત જાણ થતા સાવલીનો આનંદ મેળો માતમમાં ફેરવાતા બચી ગયો. ધોરાજીમાં ગંદા પાણીનું વિતરણ કરતા જનતા ધંધે લાગી. તંત્રના બાબે ધોરાજીના લોકોને ગંદુ પાણી પીવાનો વારો આવ્યો. ધોરાજી નગરપાલિકા દ્વારા છેલ્લા 7 દિવસથી આ પ્રકારનું ગંદુ પાણી વિતરણ કરવામાં આવતા ધોરાજીની જનતાને ધંધે લાગવાનો વારો આવ્યો છે. એક તરફ નગરપાલિકા દ્વારા 7 દિવસે એક વાર અનિયમિત પાણી આપવામાં આવે છે. જ્યારે પાણી મળે છે ત્યારે પશુઓ પણ પાણી ન પી શકે એટલું ગંદુ પાણી આપવામાં આવતા લોકોમાં રોષ ફેલાયો છે. ગંદુ પાણી આપવામાં આવતા મહિલાઓ રણચંડી બની હતી. જો પાણી સ્વચ્છ આપવામાં ન આવે તો આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. સાથે જ દર 2 દિવસે પાણી વિતરણ કરવાની માંગ કરી છે. લોકોનો આક્ષેપ છે કે ફોફળ ડેમ તેમજ ભાદર 2 ડેમમાં પાણીનો જથ્થો પૂરતો હોવા છતાં પાણીના ધાંધિયા છે. દર 7 દિવસે પાણી આવતું હોવાથી ધોરાજી શહેર ભાજપ પ્રમુખે ચીફ ઓફિસરને લખ્યો છે પત્ર. મોરબીમાં તંત્રના પાપે રોડ પર ગટર ઉભરાય. વેપારીઓ કમરડૂબ પાણીમાં પસાર થવા મજબૂર. જુઓ આ દ્રશ્યો છે મોરબીની શેરીઓના. ભર ઉનાળે અહીં પાણીની રેલમ છે. શેરીઓમાં ગોઠણસમાં પાણી ભરાયેલા છે. લોકો પરેશાન છે કારણ કે આ પાણી ગટરના છે. લોકો અહીં ચાલવાનું પણ પસંદ નથી કરતા, પરંતુ વેપારીઓની દુકાનો પાસે ગટરના પાણી ભરાત વેપારીઓ દુકાન ખોલવી તો કેમ તેવી સ્થિતિમાં છે. પાલિકાને અનેક વખત રજૂઆત કરવા છતાં કોઈ નક્કર પગલાં ભરાયા નથી. જોકે વેપારીઓએ કલેક્ટરને રજૂઆત કરતા પાલિકાના કર્મચારીઓ સફાળા જાગી કામે લાગ્યા. કલેક્ટરે પાલિકાના અધિકારીઓને તુરંત કામગીરી કરવા ઠપકો આપ્યો. જોકે વેપારીઓ વરસાદને લઈ હજુ ચિંતિત છે કારણ કે વરસાદની સીઝનમાં આ વિસ્તારમાં કમરસમા પાણી ભરાય છે. પાલિકા દ્વારા ભૂગર્ભ ગટર મામલે કોઈ જ નક્કર કામગીરી કરવામાં આવી નથી.